નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાત હિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરીશું કે બિનસચિવાલયની એક્ઝામ કેન્સલ શા કારણે થઈ છે, એની પાછળનું કારણ શું છે. બેઝિકલી એની આપણે વાત કરીશું અને આવનારી જે એક્ઝામ છે એનું પણ અપડેટ આપણી ચેનલમાં આવતું રહેશે. સો સબસ્ક્રાઈબ કરો. આવનારી જે પણ કોન્સ્ટેબલની એક્ઝામ છે, જે 2400 છે, એના પછી પણ જે આવશે એની નોટિફિકેશન આપણી વેબસાઇટ પર તરત મુકાઈ જાય છે, આપણી ચેનલ પર મુકાઈ જાય છે. સો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. આમાં વાત કરીએ આપણે તો બિનસચિવાલય ક્લાર્કમાં કારણ એવું શું છે કે બંધ રહી એક્ઝામ, આની પાછળનું શું ખરેખર કારણ ભણતર છે, જેનું ગ્રેજ્યુએશન વધારવામાં આવ્યું છે, કે એની પાછળ બીજું પણ કારણ છે, તો એ આપણે જોઈશું. રહસ્યમય વાતો કે આમાં ખરેખર છે. જો એક સંદેશનું ન્યૂઝ પેપર છે અમદાવાદ, તો આમાં ન્યૂઝ આવ્યું છે કે ક્લાર્કની પરીક્ષા રદ કરી પછી રાતોરાત લાયકાત બદલતા યુવાનોમાં રોષ ભરાયો, જે 522 કરોડ પાણી, એટલે કે 522 કરોડનો ખર્ચો હશે જે આ એક્ઝામ લેવાની હશે, એટલે એવું કીધું. તો આમાં 10 પોઈન્ટ ટોટલ 45 લાખ જેટલા લોકો હતા, જેની મજાક થઈ ગઈ છે. હવે આ 10.45માંથી મારા ખ્યાલથી 50% લોકો એવા છે જેણે 12 પરથી આ ફોર્મ ભર્યું હશે. જેમ કે તમે કોઈ મતલબ મેરેજ થઈ ગયા હોય, તો મેરેજ થઈ ગયેલી ગર્લ્સ હોય, અથવા તો કોઈ પણ હોઈ શકે જેણે 12 કર્યું હોય અને આ ફોર્મ ભર્યા હોય. કેમ કે ગવર્મેન્ટ એક્ઝામ બધા જવા માગતા હોય છે, ગવર્મેન્ટ જોબ્સમાં. સો એન્ડ આમાં જોઈએ ધોરણ 12, તો આ ખરેખર શું આ બદલાવ છે? તો હા મિત્રો, આ ખરેખર આ બદલાવ થશે અને આવનારી એક્ઝામ ટૂંક સમયમાં આવશે. અને જે મિત્રોએ પરીક્ષાના ફોર્મમાં પૈસા જે ભર્યા છે 100 રૂપિયા, તો એને પણ પૈસા પાછા આપવામાં આવશે. અને આ કરવાનું પાછળનું કારણ શું છે? તો આ 10.45 લાખ લોકો જે આ મિત્રો કોમ્પિટિશન ખૂબ વધારે છે ગુજરાતમાં. અને આમાં જે 10.45 લાખ છે એમાં એન્જિનિયરોથી લઈ PhD કરેલા પણ મારા ખ્યાલથી ભરતા હશે ફોર્મ, તો એવા પણ લોકો છે. તો આમાંથી સરકારે મારા ખ્યાલથી પરસન્ટેજ કાઢ્યા છે, તો એમાં 60% થયા છે જે ગ્રેજ્યુએશન કરેલા છે અને ફોર્મ ભરેલા છે. તો એના કારણે આ ગવર્મેન્ટે નિર્ણય લીધો છે. હવે આની પાછળ તો એક આ જ રહસ્ય અત્યારે બહાર આવ્યું છે, તેમ પણ જો બીજું રહસ્ય આવશે તો તમને અપડેટ કરવામાં આવશે. સો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. અને આમાં આ રીતના ભરતીમાં જે વધાર્યું છે ગ્રેજ્યુએશન, તો આમાં આંદોલન પણ થઈ શકે છે આ મિત્રો, બેરોજગાર આંદોલન. કેમકે ઘણા 12th સ્ટુડન્ટ છે એ ગુસ્સે થઈ ગયા છે, કેમકે એણે 12 કર્યું હોય સપોઝ, એન્ડ જોબ કરતા હોય, જોબ છોડીને પણ આની પાછળ તનતોડ મહેનત કરી હોય અને આ રીતના રદ કર્યું હોય, તો એની બને છે આ આંદોલન કરવાની પણ બને જરૂર છે. કારણ કે આ રીતના ગવર્મેન્ટ નિર્ણય લઈ જ ના શકે. બટ એમાં લખેલું હતું જ્યારે આપણે ફોર્મ ભરતા હતા એ ફોર્મમાં નીચે કે ગવર્મેન્ટને જરૂર પડે ત્યારે ફેરફાર કરી શકે છે, એવું બધું કરી શકે છે, પણ આ રીતના નહીં. 10 લાખ લોકોને આ રીતના હેરાન કરીને નહીં. સો આ હવે 10 લાખ લોકોના હાથમાં છે કે આ 12 શું ખરેખર રાખવું કે ગ્રેજ્યુએશન પર સરકારના નિર્ણયને એક્સેપ્ટ કરવો. કેમ કે આ જો 10 લાખમાંથી ખાલી 45,000 લોકો 12 આવી જાય ને, તો આ નિર્ણય ફરી શકે છે, બટ એ તમારા પર ડિપેન્ડ કરે છે. સો તો મિત્રો આ જ અપડેટ હતું, અને આવી ઘણી બધી એક્ઝામો આવશે. સો ડોન્ટ વરી, કેમ કે આવનારી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ પણ થોડાક દિવસોમાં જ એનું બહાર પડશે, કે કઈ રીતે એની પરીક્ષા થશે, કઈ રીતે એનો સિલેબસ છે, એ બધું આપણી ચેનલમાં અપડેટ કરવામાં આવશે. સો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આપણે બીજી આજે GPSCની એક્ઝામ હતી, સો જે મિત્રોને સારી ગયો એને બેસ્ટ ઓફ લક એના રિઝલ્ટ માટે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.